જામનગરમાં ડેન્ટલ કોલેજ પાછળ આવેલા જૂના જીમખાનામાં થોડા દિવસો અગાઉ 22 વર્ષીય યુવાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. જામનગરના કબીરનગર વિસ્તારમાં આવેલા રાજા પાનાની દુકાન પાછળના ભાગે રહેતા મુકેશ પાટડિયા ઉર્ફ વડો નામનો 22 વર્ષીય યુવાનની હત્યા થઈ હતી. જેનો ભેદ ગણતરીના દિવસોમાં જામનગર LCB ઉકેલી નાખ્યો. શ્યામનગરમાં જીમખાના ખંડેર બિલ્ડિંગમાંથી મુકેશ પાટડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થ અને પડખામાં તીક્ષ્ણ હથિયારોના ઘાજીકી મોતને ઘાટ ઉતારાયાનું અનુમાન લગાવાઈ રહ્યું હતું. આ ઘટના બાદ LCB અને CTB ડિવિઝનના PI પરમાર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યાની શોધખોળ આદરી હતી. હત્યાના મૂળ સુધી જવાના પ્રયાસ હાથ ધર્યો હતો. આ હત્યાના પ્રકરણનું રહસ્ય જામનગર LCBએ ઉકેલી મુકેશ ઉર્ફ વડાની હત્યાના ગુનામાં સંડોવાયેલા જામનગરના નાગેશ્વર કોલોનીમાં રહેતા નરેશ ઉર્ફ નલુરામજીભાઈ થાપાને રંગમતીના પટ્ટામાં વિક્ટોરિયા પુલ નીચેથી ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી બે મોબાઈલ ફોન રૂપિયા 5,500ની કિંમતનો પણ કબજે કર્યા છે. 12-13 તારીખના રોજ જામનગર ડેન્ટલ હોસ્પિટલની પાછળના માર્ગે જે જીમખાના આવેલ છે તેમાં મુકેશ ઉર્ફે વડો રમેશભાઈ પાટડિયાની લાશ મળી આવેલી અને એને કોઈ તીક્ષ્ણ હથિયારથી મોત નીપજાવેલ એવું જણાય આવતા તેના ભાઈએ ફરિયાદ આપેલી અને તેમાં CTB પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરાવેલો અને અજાણ્યા એસમનું નામ જણાવેલું. જે પ્રાથમિક રીતે ત્યાંથી બધા જે કોઈનું નામ પહેલાં ખુલેલું નહીં, પરંતુ LCBની ટીમે આ બાબતે PI ડોડિયા સાહેબે અલગ અલગ ટીમો પાડી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો સઘન કરેલા, જેના કારણે ગઈકાલે તેમની ટીમના PSI RB ગોજિયા તથા તેમના માણસોને નરેશ ઉર્ફે નલુ રામજીભાઈ થાપા કોળી જે નાગેશ્વર કોલોનીમાં રહે છે તે મળી આવતા તેને આ ગુનાની બાબતે પૂછપરછ કરતા તેને ગુનો કરેલો હોય તેથી તેની કાયદેસર એને અટક કરેલ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ. એ લોકોને અગાઉ એક કબૂતર જે આ મરણ જનર પાસેથી લીધેલા આ આરોપીએ અને તેની પૈસા બાબતે અગાઉ બોલાચાલી થયેલી અને એનો ઝઘડો થયેલો, જેથી કરીને આ બનાવ બનેલો. હા, એ બાબતની વિગત મેળવી અને તપાસ તજવીજ ચાલુ. હર્ષલ ખંડેડિયા સાથે પૂજાભાઈ વિટોએટા, KTV ન્યૂઝ ગુજરાતી, જામનગર.